નમસ્તે, આજે આપણે ધોરણ છ પ્રકરણ 5 સ્વાધ્યાય 5.4 જેમાં દાખલા નંબર 7 થી બાકીના દાખલા જોઈશું. આની અગાઉના વિડીયોમાં આપણે દાખલા નંબર 1 થી 6 સુધી જોઈ ગયા. જો તમે જોયો ના હોય તો જોઈ લેજો. અહીંયા આપણે દાખલા નંબર 7 થી ચાલુ કરશું. તો તમને આપેલું છે કે નીચેની ખાલી જગ્યાઓમાં લઘુ કોણ, ગુરુ કોણ, કાટખૂણા અને સરળ કોણનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરો. અહીંયા આપણે આ ચારનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાનું છે. એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતાં ઓછું હોય. કાટખૂણા કરતાં ઓછું માપ એટલે કે 90 કરતાં ઓછું માપ. તો 90 કરતાં ઓછા માપના ખૂણાને આપણે શું કહીશું? લઘુ કોણ. હવે તમને બીજી ખાલી જગ્યા છે કે એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતાં વધુ હોય. કાટખૂણા કરતાં વધુ હોય તો ગુરુ કોણ. ગુરુ કોણનું માપ કાટખૂણા કરતાં વધુ હોય. હવે ત્રીજી ખાલી જગ્યા છે કે એવો ખૂણો કે જેનું માપ બે કાટખૂણાના માપના સરવાળા જેટલું હોય. તો બે કાટખૂણાના માપના સરવાળા એટલે કે 90 વત્તા 90 એટલે 180. તો કોણનું માપ 180 હોય એ આપણે અગાઉ જોઈ ગયા. તો કે સરળ કોણનું માપ, સરળ કોણનું માપ 180 હોય. બે કાટખૂણા એટલે સરળ કોણ. હવે આપણે ચોથી ખાલી જગ્યા જોઈએ કે બે ખૂણાઓના માપનો સરવાળો કાટખૂણા જેટલો છે. બે ખૂણા આપેલા છે અને એમના માપનો સરવાળો કેટલો છે? કાટખૂણા જેટલો એટલે કે 90 છે. કેટલો છે? 90 છે. તો કે તેમના દરેક ખાલી જગ્યા છે. હવે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય એટલે બંને કેવા હોય? તો કે બંનેનું માપ 90 કરતાં ઓછું જ હોય. તો કે કેવા કહેવાય? તો કે લઘુ કોણ. તેમના દરેક લઘુ કોણ છે. એ દરેક ખૂણા કેવા હોય? લઘુ કોણ હોય. હવે તમે આગળની ખાલી જગ્યા જુઓ. તમને કે બે ખૂણાઓના માપનો સરવાળો સરળ કોણ જેટલો એટલે કે 180 છે. કેટલો છે? 180 છે સરળ કોણ જેટલો. તો કે તેમાંના એક લઘુ કોણ છે. એકનું માપ 90 કરતાં ઓછું છે. તો બીજાનું માપ કેટલો થશે? બીજો ખૂણો. તો કે 90 કરતાં વધુ થશે. એકનું માપ 90 કરતાં ઓછું છે તો બીજાનું માપ 90 કરતાં વધુ હશે તો જ એ બંને સરળ કોણ બનશે. નહીં તો બને નહીં. તો બીજો ખૂણો 90 કરતાં મોટો એટલે કે ગુરુ કોણ છે. કેવો હોય? ગુરુ કોણ હોય. તો આ રીતે આપણે ખાલી જગ્યા પૂરશું. હવે તમને દાખલા નંબર 8 જેમાં તમારે ખૂણા માપવાના છે કાટખૂણિયાની મદદથી. એ તમે અગાઉના વિડીયોમાં આપણે ખૂણા માપતા શીખ્યા. તો તમે જાતે ખૂણા માપજો અને લખજો. હવે આપણે દાખલા નંબર 9 જોઈશું આગળ. અહીંયા તમે જોઈ શકો છો કે દરેક આકૃતિમાં ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો આપણે ખૂણો શોધતા પણ શીખી ગયા એક વિડીયોમાં. તો અહીંયા આપણે તમને ખબર છે કે ઘડિયાળનું પૂર્ણ ચક્ર ફરે તો 360 અંશ થાય. 360 અંશ થાય અને કુલ કેટલા ભાગ છે? તો કે 12 અંક છે એટલે 12 ભાગ છે. તો કે 360 ભાગ્યા 12 કરશું એટલે આપણે દરેક ભાગ વચ્ચેનું 12 થી 1 વચ્ચેનો ખૂણો મળી જશે. એ રીતે 1 થી 2 દરેક ખૂણા બે ખૂણા વચ્ચેનું માપ મળી જશે. દરેક બે અંક વચ્ચેનો ખૂણો મળી જશે. દરેક બે અંક વચ્ચેનો ખૂણો મળે તો 360 ભાગ્યા આપણે 12 કરીએ. કુલ 12 ભાગ છે જે આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા હતા કે દરેક ભાગનું માપ કઈ રીતે શોધવું. તો 360 ભાગ્યા 12 કરશું એટલે દરેક ભાગનું માપ કેટલું થશે? 30 અંશ થશે. તો અહીંયા તમે જુઓ કે 9 થી 12 કીધા છે. તો 9 થી 12 વચ્ચે કુલ આપણે ભાગ દોરીએ તો 3 ભાગ મળશે. 9 થી 10, 10 થી 11 અને 11 થી 12 એમ કરી કુલ આપણને 3 ભાગ મળશે. અહીંયા આપણને 3 ભાગ મળ્યા. તમને ખબર છે કે એક ભાગ બરાબર 30 અંશ. તો 3 ભાગ મળ્યા. તો 3 ભાગ બરાબર 3 × 30 તો 30 તરી 90 અંશ. તો 30 તરી કેટલા થશે? 90. તો કે ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો, ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 અંશ થાય. ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો 90 નો થાય. હવે તમે બીજી ઘડિયાળ જુઓ. અહીંયા તમને 12 થી 1 એટલે આ બંને વચ્ચે કેટલા ભાગ છે? તો તમે તરત કહેશો કે 12 થી 1 વચ્ચે 1 જ ભાગ છે.
તો હવે તમને ખબર પડી ગઈ કે બારથી એક વચ્ચેનો ભાગ કેટલા છે? એક છે. તો એક ભાગ છે માટે આપણે એક ભાગ બરાબર તમને ખબર છે કેટલું માપતા હોય તો કે 30 અંશ. તો કે ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હોય? 30 અંશનો ખૂણો હોય. કેટલો ખૂણો હોય કે 30 અંશનો ખૂણો હોય બે કાંટા વચ્ચેનો. હવે આપણે આગળ જોઈશું. અહીંયા તમને ત્રીજી આકૃતિ આપેલી છે જે તમે જોઈ શકો છો. અહીંયા જુઓ તમે 12 થી 6 સુધી 6 વાગ્યા છે ઘડિયાળમાં, એટલે અહીંયા નાનો કાંટો 6 ઉપર છે અને મોટો કાંટો 12 ઉપર છે. કુલ 12 થી 6 વચ્ચે કેટલા પાક છે? તો તમે જોઈ શકો કે કુલ 6 પાક છે. કુલ પાક કેટલા છે? 6 પાક છે. તો આપણે લખશું કે 12 થી 6 વચ્ચેના પાક કેટલા છે? 6 પાક છે. માટે આપણે 6 પાક છે માટે કેટલા વડે ગુણશું? 6 ગુણ્યા 1 પાકનું માપ 30 છે. તો 6 ગુણ્યા 30 એટલે 6 તરી 18, 180 અંશ. તો કે ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો એકસો ને એસી અંશ થાય. હવે તમે દાખલા નંબર 10 જુઓ. આપેલ આકૃતિમાં ખૂણાનું માપ 30 છે. કેટલું છે ખૂણાનું માપ? 30 છે. તમને કીધું છે કે બહિર્ગોળ લેન્સ વડે આ આકૃતિ જુઓ. શું ખૂણો મોટો લાગે છે? ખૂણાનું માપ બદલાય છે. હવે તમને બહિર્ગોળ લેન્સ વડે આકૃતિ જોવાનું કહે છે. તો બહિર્ગોળ લેન્સ વડે આકૃતિ જોઈએ તો ખૂણાનું માપ મોટું થતું નથી. ખાસ ધ્યાન રાખજો, ખૂણાનું માપ મોટું થતું નથી કે ખૂણાનો આકાર પણ બદલાતો નથી, માત્ર ખૂણાનું ચિત્ર જ મોટું દેખાય છે. તો આપણે લખશું કે ના, બહિર્ગોળ લેન્સ વડે આકૃતિ જોતા ખૂણો મોટો લાગતો નથી. બહિર્ગોળ લેન્સ વડે જોતા ખૂણાનું માપ મોટું થતું નથી અને આકાર પણ ન બદલાય, આકાર પણ બદલાતો નથી, ફક્ત કે ખૂણાનું ચિત્ર જ મોટું દેખાય છે. ફક્ત ખૂણાનું ચિત્ર મોટું દેખાય છે. તો કે બહિર્ગોળ લેન્સ વડે જોઈશું તો ખૂણો મોટો ના થાય, ખૂણો મોટો ના થાય, એનું માપ પણ બદલાય નહીં, પણ આપણને ચિત્ર મોટું દેખાય. હવે આપણે દાખલા નંબર 11 જોઈશું. અહીંયા તમને આપે છે કે દરેક ખૂણો માપો અને વર્ગીકરણ કરો. આપણે દરેક ખૂણો માપવાનું છે અને એનું વર્ગીકરણ કરવાનું છે. તમને કહ્યું છે કે માપી અને એનું માપ લખવાનું છે અને એનો પ્રકાર લખવાનો છે. ખૂણાનો પ્રકાર કયો છે? તો આપણને ખૂણા આપેલા છે, એ દરેક ખૂણા જેમ નામ આપેલા છે એ પ્રમાણે આપણે દરેક ખૂણાનું માપ શોધીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તમને પહેલો ખૂણો AOB આપેલો છે, તો આ ખૂણો તમારો AOB છે. આટલો ખૂણો AOB છે. તો ચાલો આપણે આ ખૂણો માપી લઈએ. તમે પણ મારી સાથે સાથે માપજો. તો મેં ખૂણો AOB માપ્યો, તો તમે જોઈ શકો છો કે 40 મળ્યો. તો આપણે લખશું કે ખૂણા AOB નું માપ 40 છે. કેટલું થયું? 40. તો તમને ખબર છે કે 40ના માપના ખૂણાને આપણે શું કહીશું? 90 કરતા નાનો છે એટલે આપણે લખું કોણ કહીશું. હવે તમને બીજો ખૂણો કયો છે? ખૂણો છે AOC. તો ચાલો આપણે ખૂણો AOC નું માપ શોધીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે AOC એટલે આ આખો ખૂણો. AOC એટલે આખો ખૂણો. તો ચાલો આપણે એનું માપ શોધીએ. હવે તમને કોણ માપકની મદદથી ખૂણો માપતા તો આવડી ગયો હશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ખૂણા AOC નું માપ
120 અને 130 ની વચ્ચે એટલે કે 125 છે. આપણે લખશું કે 125. હવે તમે જાણો છો કે 90 કરતા મોટો ખૂણો એટલે 90 કરતા મોટો, તો આપણે એને ગુરુકોણ કહીશું. 90 કરતા મોટા ખૂણાને ગુરુકોણ કહીશું. હવે તમે જુઓ કયો ખૂણો કહે છે, ખૂણો BOC. તો BOC એટલે આટલો ખૂણો. આ ખૂણો તમે જોઈ શકો છો BOC છે, તો ચાલો આપણે એને માપી લઈએ. ખૂણો BOC, તો અહીંયા આપણે ખૂણો BOC માપશું. તમે પણ મારી સાથે સાથે માપતા રહેજો. તો તમે અહીંયા જોઈ શકો છો કે ખૂણો BOC 80 અને 90 ની વચ્ચે છે. તો 80 અને 90 ની વચ્ચે એટલે કે 85. તો 85 નો ખૂણો એટલે કે 90 કરતા નાનો છે. તો 90 કરતા નાના માપના ખૂણાને આપણે લઘુકોણ કહીશું. હવે આપણને કહે છે કે ખૂણો DOC. તો ખૂણો DOC એટલે DOC એટલે આ ખૂણો. તો હવે આપણે આ ખૂણો માપશું. તો DOC માપવાનો છે. તમે પણ મારી સાથે સાથે માપતા રહેજો. અહીંયા તમે જોઈ શકો છો કે 80 અને 90 ની વચ્ચે છે, એટલે કે ખૂણો DOC બરાબર 80 ને 90 ની વચ્ચે એટલે કેટલો મળ્યો. તો તમે કહેશો કે સોરી હા 90 અને 100 ની વચ્ચે છે. તો 90 અને 100 ની વચ્ચે એટલે કે 95. તો આપણને ખૂણો DOC કેટલો મળ્યો, 95. એટલે કે 95 નો ખૂણો એટલે 90 કરતા મોટો, કાટકોણ કરતા મોટો એટલે ગુરુકોણ. હવે આપણે ખૂણો DOA માપવાનો છે. તો ખૂણો DOA માપવાનો છે માટે હું જરા ફેરવું છું. તમે જોઈ શકો છો કે અહીંયા 140 નો ખૂણો થયો. DOA કેટલાનો થયો, તો કે 140. તો 140 એ ગુરુકોણ નો ખૂણો કે 90 કરતા મોટો છે એટલે આપણે ગુરુકોણ કહીશું. હવે ખૂણો DOB માપવાનો છે. તો ચાલો આપણે ખૂણો DOB એટલે આખો ખૂણો DOB. તમે જોઈ શકો છો કે DOB આ સીધી રેખા છે. તો તમે કહેશો માપ્યા વગર જ કેટલા થશે, તો કે 180. માપવાની કોઈ જરૂર નથી, સીધી રેખા છે એટલે આપણે કહી દઈશું કે 180. તો 180 એટલે કયો ખૂણો થાય, તો કે સરળ કોણ. આ રીતે તમે ખૂણા માપી શકો છો અને એના માપ લખી અને પ્રકાર પણ જણાવી શકો. 90 કરતા નાનો હોય તો લઘુ કોણ, 90 કરતા મોટો હોય તો ગુરુ કોણ, અને જો 90 નો હોય તો કાટખૂણો, અને 180 નો હોય તો સરળ કોણ. આ રીતે આપણે એના પ્રકાર પણ નક્કી કરી શકીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો, અને આના પછીના વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.5 ના દાખલા જોઈશું, લંબ રેખાઓ વિશે ભણીશું.